राजकोट मां रेसकोर्स ग्राउंड खाते पछात महिला विकास मंडल भावनगर तथा शर्वरी फाउंडेशन द्वारा आदिवासी परंपरागत वैदु भगत द्वारा वैदु तथा वनस्पति औषधीय प्रदर्शन अने वेचाण मेला नुं आयोजन करवामां आव्युं छे, जेमां डांग आहवा अने वलसाड जिल्लाना 450 आदिवासी वैदु भगतोए मेळामां भाग लीधो छे। आ वैदु भगतो तमाम प्रकारना रोगो माटे परंपरागत आयुर्वेदनું ज्ञान ધરાવે છે। આ આયુર્વેદિક મેળાનું આયોજન તારીખ 2 એપ્રિલ થી 7 એપ્રિલ સુધી કરવામાં આવ્યું છે। તો હવે આપણે જાણીશું વિવિધ પ્રકારની ઔષધિઓ વિશે। કેન્સરના ગાંઠમાં ઉપયોગી એવું હરિયાકંદ ઔષધિ અત્યારે આપણી વચ્ચે આ ભાઈ લઈને આવ્યા છે, તો એના વિશે આપણે જાણીશું। ભાઈ શું છે હરિયાકંદ? કે અને નાનલો કેન્સરનો ગાંઠ હોય તો આનાથી મટી, એટલે લેપ કરવાનું, ઘસીને લેપ કરવાનું અને દૂધમાં પી પણ શકાય। એકંદને આમાંથી થોડું થોડું કાપીને લેવાનું, હા ટુકડા દૂધ કાપીએ તેમ કાપીને દૂધમાં નાખવાનું, ઉકાળવાનું અને લેપ કરવાનું હોય તો ઘસવાનું, ઘસીને તેના પર લેપ। દિવસમાં સવારે લઈને સાંજે બે ટાઈમ રહે તો કેન્સરનો ગાંઠ આમ નાનલી હોય તો આમ 2-3 અઠવાડિયામાં મટી જાય પેલું, હા હા સારું થઈ જાય। મોટી હોય તો પછી નહીં સારું થાય, હા નહીં મોટી હોય તો નહીં સારું થાય, પણ નાનલી હોય તો મટી જાય। ચાંદુ હોય તો કેવું બી હોય તે ફાડી નહીં તો બેસી જાય એમ, આ તો જંગલમાં મળે। હરિયા કાંદે ચાંદુ હોય પેલું કઈ છે સુજન હોય ત્યાં બી ઘસી લગાવાય। ઉપયુક્ત આ ઘસીને લગાડવું, ગરમ કરીને કોઈ ઘસે, કોઈ આમ જ ઘસીને લગાવે અને કોઈ છે દૂધમાં પીવા પણ આપે તો અઠવાડિયું લાગે, વધારે હોય તો 2 અઠવાડિયું લાગે। ઘસેલું તો પછી સુકાઈ જાય પેલું, આ તાજું ત્યારે જ ઘસીને લગાવાય। ઊંઘે તો ડુંગરમાંથી ઊંઘે, અહીંયા તો અમારે પેલા જયશ્રીબેન મહિલા મંડળની છે ને તે અમને અહીંયા લઈ આવી। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે। ધન્યવાદ।